નમસ્તે બાળકો, ધોરણ 3 વિષય પર્યાવરણ. બાળકો, ગયા વિડીયોથી આપણે પાઠ નંબર 19 આપણા સાથી વિશે ભણી રહ્યા છીએ, બરાબર ને? એની અંદર આપણે જોયું હતું કે એક પંખીને પંખાથી અથડાઈને ઈજા થઈ હતી એ વિશે આપણે ભણ્યા હતા. તેમજ જે આ બિલાડી હતી એના જે એના 4 બચ્ચા હતા એમાંથી એક બચ્ચું ખોવાઈ ગયું હતું એ વિશે પણ આપણે ભણ્યા હતા. તેમજ મીનુની ગાય વિશે આપણે જાણ્યું હતું. હવે આપણે આગળ ભણીએ. જુઓ અને લખો. ચંદુ ધોબી છે તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે. જે ગધેડો કોની પાસે વધારે જોવા મળે? તો ધોબીઓ પાસે વધારે જોવા મળે, બરાબર. તો ચંદુ ધોબી નામનો એક માણસ હતો, તો તે એના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખતો હતો અને ગધેડો પણ તેનું ખૂબ કામ કરી આપતો હતો. ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખવાનું છે. તો આ ચંદુ છે અને એનો ગધેડો છે, તો એના ગધેડા માટે શું કરી રહ્યો છે એ આપણે અહીંયા ચોપડીમાં લખવાનું છે. બાળકો, હું તમને કહેવાનું ભૂલી જાઉં પણ તમારે દરેક પાઠની ચોપડીની અંદર જે પણ ભરવાનું આવે તમારે ફરજિયાત ચોપડીની અંદર લખવાનું છે. જે બી ચોપડીની અંદર પ્રશ્નો પૂછવામાં આવે એ બધા પ્રશ્નો તમારે ચોપડીમાં લખવાના છે. તો આ ચંદુ છે ને તેનો ગધેડો છે. આ ચિત્રમાં આપણે ચોખ્ખું દેખાય છે કે ચંદુ તેના ગધેડાને નવડાવી રહ્યો છે. તો આપણે અહીંયા લખવાનું કે ચંદુ તેના ગધેડાને નવડાવી રહ્યો છે. અહીંયા આગળ આપણે લખીશું કે ચંદુ તેના ગધેડાને ઘાસ ખવડાવી રહ્યો છે. ચંદુ તેના ગધેડાને પાણી પીવડાવી રહ્યો છે. અહીંયા આપણે જોઈએ કે ચંદુ તેના ગધેડાને શણગારી રહ્યો છે. આપણે અહીંયા ગલગોટાનો હાર આપણે જોઈ શકીએ છીએ, તો એના પરથી આપણે અંદાજ લગાવીએ કે ચંદુ તેના ગધેડાને શણગારી રહ્યો છે. વિચારો અને લખો. બાળકો, વિચારવાનું છે ને લખવાનું છે. તમારા ઘર કે પડોશમાં કોઈ પાલતુ પ્રાણી છે કયું? તો બાળકો, આપણે આડસ પડોશમાં તો કૂતરો જોવા મળે અથવા સસલું, કાચબો એવા લોકો પાલતા હોય છે. અને આપણે ગામડાઓમાં જોઈએ તો ગાય, ભેંસ, બળદ, બકરી એવા પણ પાલતુ પ્રાણીઓને પાલતા હોય છે. તો તમે કયું જોયું છે અહીંયા તમારે લખવાનું, કે તમે કૂતરાને જોયો છે કે પછી કોને જોયું છે એનું નામ તમારે લખવાનું છે. કયું પ્રાણી તમે જોયું છે? તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? તો એમણે એનું નામ શું પાડેલું છે? હવે અમુક લોકો કૂતરાનું નામ પણ અલગ અલગ પાડતા હોય છે. રાતો કૂતરો, કાલિયો કૂતરો, એટલે અલગ અલગ નામ પાડતા હોય છે. તેનું નામ શું છે એ તમારે અહીંયા લખવાનું છે. તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે એ? તો બાળકો, તમારા ઘરે પાલતુ પ્રાણી છે કે નહીં, કદાચ તમારા ઘરે પાલતુ પ્રાણી હોય, અને જે બાળકો ગામડાઓમાં રહે છે એમના ઘરે તો ગાય, ભેંસ, બકરી, બળદ એવા પાલતુ પ્રાણી તો હોય જ છે. તો જેના ઘરે પણ પાલતુ પ્રાણી છે તેઓ શું કરે છે? ભૂખ્યા હોય તો શું કરશો તમે? તો તેને ખવડાવશો, બરાબર ને? કોઈ એને ખીજવે તો શું કરશો તમે? તો કોઈ એને ખીજવે તો તેને ઠપકો આપવાનો અને કહેવાનું કે તું આવી રીતે પ્રાણીને ખીજવાનું નહીં. ઈજાગ્રસ્ત થાય, એને કશું બી વાગ્યું હોય તો શું કરવાનું? તો તેને જે બી પ્રાણીને વાગ્યું હોય તો તેની પર પાટો બાંધવાનો, તેની પર દવા લગાવવાની અથવા તો ડૉક્ટરને બોલાવે. ઠંડી કે ગરમી અનુભવાય તો શું કરવાનું? તો એના માટે સ્પેશિયલ એક ઓરડો બનાવવો પડે છે. તો તમે શું કરશો? આપણને પૂછેલું છે કે શું કરશો, તો તેના માટે સ્પેશિયલ એક ઓરડો બનાવવો જોઈએ. યાદ કરો ને લખો. ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે તે વિગત લખો. બાળકો, ઠંડી ને ગરમીમાં આપણે જોયું ને હમણાં કે કોરડો બનાવવાનો. હવે ગાય ભેંસ હોય તો એના માટે કોળ બનાવવાની, ઘોડો હોય તો તબેલો બનાવવાનો, એવી રીતે બનાવવું પડે છે. હવે આપણે જોઈએ આગળ પ્રાણીનું નામ અને આપણે તેને કેમ રાખીએ છીએ, બરાબર, આપણને કઈ રીતે ઉપયોગી છે. તો કૂતરો શાના માટે ઉપયોગી છે? તમે આગળ ભણીને જ આવ્યા છો કે કૂતરો ઘરની ચોકી કરે છે, એના માટે આપણે એને રાખીએ છીએ, આપણને ઉપયોગી છે. અને દૂધ કોણ આપે છે? તો ગાય, ભેંસ તે દૂધ આપે છે. અને તે ગાડું ખેંચે છે, તો કોણ ખેંચે છે? બળદ. બળદ ગાડું ખેંચે છે. બિલાડી
तो बिलाड़ी आपणे तेने केम राखीए छीए, तो आपणा घरनी अंदर ઉંદર કે એવા વધારે ઉંદરનો ત્રાસ હોય તો આપણે એને રાખીએ છીએ. મરઘી, તો મરઘી આપણને ઈંડા આપે છે. મછલી, તો મછલી મછલી તો મછલી ઘરની શોભા વધારે છે, આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. તો કોણ એ? સસલું. અને મધમાખી, તો મધમાખી આપણને મધ આપે છે. હવે આપણે આગળ જોઈએ કે પંખી પરબ. આ છે પંખી પરબ. તમારા ઘરે પણ આવું પંખી પરબ હશે. મોટા મોઢાવાળું માટીનું વાસણ લો, માટીના વાસણને બાંધી દો. આવી રીતે ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો. વાસણમાં થોડું પાણી ભરો અને તે વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. દરરોજ તેમાં પાણી ભરો. કયું પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો. બાળક શું કહ્યું છે આપણને? કે આ રીતે મોટા મોઢાવાળું વાસણ લેવાનું, એના માટે આવું વાસણ લેવાનું અને એ તમારા ઘર આગળ એના જ્યાંનો હૂક છે ડાળી પર કે તમારા ઘર આગળ જ્યાં પણ લટકાવાનું વસ્તુ સાધન હોય ત્યાં લટકાવી દેવાનું, અથવા શાળામાં, આપણે શાળામાં તો એવી જ્યાં લટકાવે જેવી વસ્તુ હોય ત્યાં લટકાવી દેવાનું, અંદર પાણી ભરવાનું અને અવલોકન કરવાનું કે કયું પંખી રોજ પાણી પીવા માટે આવે છે. ચકલી આવે છે, ચકલીઓ વધારે આવતી હોય છે. વિચારો અને લખો. આપણી જેમ પંખીઓ પણ જીવવા માટે પાણીની જરૂર પડે છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. આવી ત્રણ વસ્તુનું નામ લખવાનું છે. બાળકો, હવા, પાણી અને ખોરાક તો બધા જે પણ જીવવાળી વસ્તુ છે એ બધાને જ ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી છે. પ્રાણી હોય, પંખી હોય કે માનવી, બધાને હવા, પાણીનો ખોરાક તો બધાને ફરજિયાત લેવો જ પડે છે, તો જ એમનું જીવન શક્ય બને છે. તો આપણે અહીંયા જોઈએ કે માનવીને શું ઉપયોગી છે અને પ્રાણીને શું ઉપયોગી છે. તો હવા માનવીને પણ ઉપયોગી છે અને પ્રાણીને પણ, ખોરાક પણ માનવીને ઉપયોગી છે અને પ્રાણીને પણ, અને ઊંઘ આરામ એ માનવીને પણ ઉપયોગી છે અને પ્રાણીઓને પણ. ઊંઘ અને આરામ દરેક પ્રાણી પણ લેતા હોય છે અને માનવી પણ, બંનેને આ જરૂરી છે. એમના જીવનની અંદર ઊંઘ અને આરામ પણ જરૂરી છે. તો બાળકો, હવે થોડોક પાઠ રહ્યો છે તે આપણે બીજા વિડીયોની અંદર ભણીશું.